યાદ રાખજો, હોસ્પિટલ ફાઈવ સ્ટાર હોય, તમે બીમાર છો, તમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, ફાઈવ સ્ટાર ટ્રીટમેન્ટ મહિના સુધી આપવામાં આવી, તમને કઈ યાદ આવે? હવે હે, શેની યાદ આવે? ઘરની યાદ આવે, પણ ઘરે આના જેવી ટ્રીટમેન્ટ નથી. અહીંયા જેવા એસી છે એવું ઘરમાં એસી નથી, અહીંયા જેવું બેડ છે એવું અહીંયા ઘરે બેડ નથી, અહીંયા જેવી વિન્ડો છે એવી ઘરે વિન્ડો નથી, અહીંયા જેવી હવા છે એવી ઘરે હવા નથી, અહીંયા જેવી નર્સ છે અહીંયા જેવા બોયઝ છે એવી ટ્રીટમેન્ટ નથી ઘરે. તો પણ હોસ્પિટલને છોડીને તમારું મન ક્યાં જવા માંગે છે? રાઈટ, શાસ્ત્ર એ જ કહે છે, તમારા સંસારમાં તમે જાણે હોસ્પિટલમાં રહો છો એવી રીતના રહો. જરૂરિયાત પૂરતી ટ્રીટમેન્ટ મેળવી લેવાની, જેવું મળી જાય ને સંસાર છોડીને નીકળી જાય. કોઈ 10 વર્ષે, કોઈ 20 વર્ષે, કોઈ 50 વર્ષ. એ ગુમડું થયું હોય ને તો એના ઉપર ઓઇન્ટમેન્ટ લગાડીએ, પણ ક્યાં સુધી લગાડીએ? ગુમડું મટે નહીં ત્યાં સુધી, મટી જાય ને પછી ઓઇન્ટમેન્ટ વધે ને, અને કદાચ બહુ જ કોસ્ટલી હોય, હા, યુએસએ ફોરેનની હોય તો એમ થાય કે હલો હવે નકામે પછી એની ડેડલાઇન આવી જાય, એના કરતા ઘસી ઘસીને પૂરી કરો. કરે કોઈ? સાધન છે, સાધનનો ઉપયોગ સાધ્ય ન મળે ત્યાં સુધી. એમ સંસારમાં પણ એવી જ રીતે રહેવાનું જ્યાં સુધી નથી મળ્યું. આ ક્યારે મળે એની વાટ જોતા, કોઈને 18 મળે, કોઈને 28 મળે, કોઈને 68 મળે. તમે જુઓ છો ને આ કાળની અંદર પણ કેવી કેવી દીક્ષાઓ થઈ રહી છે. મુંબઈ, સુરત અને અમદાવાદ આ મા મહિના સુધીમાં સુરતની અંદર નહીં નહીં તો 125 દીક્ષા થવાની છે. અમદાવાદમાં 50 થશે, મુંબઈમાં 50 થશે, અને મોટા ભાગના દીક્ષા લેનારાઓ અત્યારના કાળમાં તમે જોશો, તમને 3 વિશેષતા ઉડીને આંખે વળગશે. નંબર 1, જવાન વયમાં લે છે. નંબર 2, શ્રીમંત ઘરના લે છે. નંબર 3, કોઈ અંગૂઠા છાપ નથી લેતા, ભણેલા ગણેલા લે છે. સીએસ, સીએસ આમલી, બોપલની બાજુમાં આમલી છે ને, ત્યાં દેરાસર થઈ રહ્યું, જ્યાં શાંતિનાથ ભગવાન આવ્યા હતા ને આપણે ત્યાં, એક ડિસેમ્બરના 5 દીક્ષા છે. એક બેનની હજી હમણાં જ નક્કી થઈ, મા બાપને લઈને વંદન કરવા આવ્યા હતા અને 2 દિવસમાં મા બાપને લઈને પાછા આવ્યા હૈદરાબાદથી. સીએસ, સીએસ છે, મહિને લાખોનો પગાર હતો, પણ ઘરે જઈને મા બાપને કીધું કે તમારે મને જો 2 વર્ષ પછી પણ આપવી છે તો અત્યારે આપી દો ને, આ 2 વર્ષ મને શા માટે તમે સંસારમાં રાખો છો? કરગર્યા, મા બાપે હા પાડી. મારતા પ્લેને મા બાપને લઈને પાછા ગચ્છાધિપતિની પાસે આવ્યા, અમને મુહૂર્ત આપો, અમારે ચારિત્રના માર્ગે અમારી દીકરીને વળાવી છે. જે દીકરીને દાઈજામાં લાખો રૂપિયા આવી શકતા હતા, આપી શકતા હતા, એ દીકરીને ચારિત્રના માર્ગે મોકલનારા મા બાપને જોયા, અમને હાથ જોડવાનું મન થઈ જાય. સીએ ભણેલી હોય, સાથે સીએસ ભણેલી હોય, દર મહિને લાખોની સેલરી લાવી દેતી હોય, એ દીકરીને હસતા રમતા મા બાપ મોકલે. 18 વર્ષ, 28 વર્ષ, લગ્ન કરીને તાજા વર્ષ નથી થયું, હજી દીકરા કે દીકરી નથી થયા, એ પેલા ચારિત્રના માર્ગે જનારા છે.